તો વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને આ ચર્ચા યથાવત રહેશે. તો રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો, રાજકોટ ગેમિંગ ઝોનમાંથી દારૂની બોટલો મળી આવી છે. ગેમ ઝોનના બિલ્ડિંગમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી છે. ગેમ ઝોનમાંથી આ પ્રકારે દારૂની બોટલો મળી આવી, સિગારેટના પેકેટ પણ મળી આવ્યા છે. ગેમ ઝોનના બિલ્ડિંગમાંથી દારૂની ખાલી બોટલો પ્રાપ્ત થઈ છે. ગેમ ઝોનમાં ગતરોજ જે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, ગોઝારી ઘટના સર્જાઈ હતી, ત્યારે સિગારેટના પેકેટ પણ આ ગેમ ઝોનમાંથી પ્રાપ્ત થયા છે. તો રાજકોટ ગેમિંગ ઝોનમાંથી દારૂની બોટલો મળી આવે છે. તો રાજકોટમાં ગતરોજ ગોઝારી દુર્ઘટના સર્જાઈ, ત્યારે ગેમ ઝોનના બિલ્ડિંગમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી અને આ સાથે સિગારેટના પેકેટ પણ મળી આવ્યા છે. ગતરોજ જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ, જેમાં 28 લોકોનો જીવ જતો રહ્યો છે. ગેમ ઝોનના બિલ્ડિંગમાંથી ખાલી દારૂની બોટલો પ્રાપ્ત થઈ છે, તેમજ સિગારેટના પેકેટ પણ સામે આવ્યા છે. તો સિગારેટના પેકેટ મળી આવ્યા છે. શું ગેમ ઝોનમાં દારૂ પાર્ટી ચાલતી હતી? આ એક મોટો પ્રશ્ન છે. તો ગેમ ઝોનમાં દારૂ પાર્ટી ચાલતી હતી તેવું મંતવ્ય ન્યૂઝ પ્રશ્ન પૂછી રહ્યું છે. રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ કરી દેવામાં આવે છે અને હવે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તો પ્રકાશ જૈન અને આ સાથે રાહુલ રાઠોડ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. IPCની ધારા 304 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી નંબર 1માં ધવલભાઈ ભરતભાઈ ઠક્કરનું નામ છે. આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે પ્રફુલભાઈ, જે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, અને આ સાથે રીનાબેન, જે રાજકીય વિશ્લેષક છે. જી રીનાબેન, હું તમને પૂછવા માંગે છે કે રાજકોટના મહાનગરપાલિકા, જેમાં મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને મેયર, આ લોકોએ બેદરકારી દાખવી જેના કારણે હત્યારાઓના હાથ છૂટા થયા અને આ હત્યાકાંડ તેઓએ રચ્યો, તે વિશે આપ શું કહેશો? જી નિરાલી, એક્ચ્યુઅલમાં કેવું હોય કે છીંડે ચડ્યો છોરા, ઘટના ના બની હોત તો બધું સમુસૂત્રું ચાલતું હોય અને ગમે ત્યારે કહી શકાય કે આવું કઈ બની શકે. એટલે વાત આમાં મુદ્દાની એ જ છે કે અત્યારે બધું જ દેખાશે કે ભાઈ દારૂ છે, આ છે, તે છે, હું જનરલ કહી રહી છું. પરંતુ તમે જુઓ કે અત્યાર સુધી બધી હતી, આ અત્યાર સુધી કોઈ તપાસ નહોતી થઈ, કહી શકાય કે ફોલોઅપ નહોતા લેવાતા. એટલે તમે જુઓ કે કોઈને કઈ ખ્યાલ હતો જ નહીં કે બસ કશો વાંધો નહીં, આમાં શું થવાનું છે, કઈ થતું નથી ને કઈ થવાનું નથી. એટલે આ મનમાં જે એક પ્રકારની જે ગ્રંથિ અથવા મેન્ટાલિટી જે બંધાઈ ગઈ છે, એટલે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે કે કઈ થતું તો છે જ નહીં, એમ બી કેટલા લોકો મરી શકે છે. એટલે મરે એ પછી તમે જુઓ કે કહી શકાય કે થોડા નાણા બધા એકદમ ઊંઘમાંથી ઉભા થયા હોય એ પ્રકારનો એક માહોલ રચાય છે. ત્યાં સુધી તમે જુઓ કે મેં હમણાં બી કહ્યું હતું કે ભાઈ તમે મોલમાં જશો કોઈ પણ, તો કેટલાક મોલ એવા આજે પણ તમે જુઓ તો કન્જસ્ટેડ છે. એમાં પણ ખાસ કરીને મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં તમે જશો તો એ તમે જોયો તો ત્યાં પણ તમે જોયો તો સીડી હોતી જ નથી પહેલી વાત તો. એટલે આ મલ્ટીપ્લેક્સ થિયેટરો જે છે એના પર કેમ ધ્યાન નથી ગયું? શું એ માટે પણ તમે જો કોઈ ગોઝારી દુર્ઘટના રચાય એની શું ધ્યાન, એના માટે શું વેઇટ કરવામાં આવી રહ્યો છે? અને બીજી વસ્તુ કે આ ગેમ ઝોનો છે, એક પ્રકારે મેં કહ્યું થિયેટરો છે, એક પ્રકારે મોલ છે, ક્યાંક શોપિંગ મોલ પણ છે, અને શોપિંગમાં નાની એરિયાઓમાં દુકાનો પણ એ ટાઈપની હોય છે કે નાના મોલ બનાવીને બેઠા હોય છે, ત્યાં પણ તમે જોયો તો બધું કન્જસ્ટેડ હોય છે. એટલે આ બધા જ એરિયા જે છે ખરેખર તો એક મને લાગે છે કે એનાલિસિસ કરવું જોઈએ ખરેખર કે દુર્ઘટનાઓ ક્યાં ક્યાં થઈ શકે એવી છે. કેમ કે તમે જો કે અરની દુર્ઘટના કાંડ જયારે બન્યો ત્યારે તમે જો કે જે લોકોને કહી શકાય કે બોટ ઓપરેટ કરવામાં આવી તે લોકોને કોઈ અનુભવ જ નહોતો, એ લોકો કોઈક બીજા જ કહી શકાય કે કામમાં લાગેલા હતા અને એમને સીધા આમાં જોતા રહેવામાં આવ્યા હતા. એટલે કહી શકાય કે આમાં આપણા ત્યાં કહી શકાય કે કોઈ જ પ્રકારના એક સ્પેસિફિક કાયદાઓનો અભાવ એક તો, બીજું લો એન્ડ ઓર્ડરની નબળી સ્થિતિ, ઉદાહરણ સજાઓનો કહી શકાય કે અભાવ, કે ઉદાહરણ બેસે એવું કઈ જ નહીં, બસ આ થોડા દિવસ થોડું ચાલશે કે સીટની રચના કરી છે, ના છે ને તે છે ને તપાસ કરવામાં આવશે. તમે જો કે ભૂતકાળમાં જયારે પાકિસ્તાન હુમલા કરતો ફ્રીક્વન્ટલી ત્યારે એ વખતે કોંગ્રેસનું શાસન હતું, ત્યારે મને હજી યાદ છે કે આપણે જીવ વાળીને બેસી રહેતા ને જવાનો હમા હતા ત્યારે આ શબ્દ વાપરવામાં આવતા હતા કે અબ પક્ષે નહીં જાયેંગે, ચલાયા નહીં જાયેગા, એવી વાત છે અહીંયા કે ચલાવવામાં આવશે નહીં, પરંતુ શું આગળ શું કઈ જ નહીં, રિઝલ્ટ તો કઈ મળતું જ નથી. આજે ગુજરાત તમે જુઓ કે દેશનું જે મોડેલ સ્ટેટ હતું એના બદલે આજે તમે જુઓ કે એની છબી દિવસે દિવસે બગડતી જઈ રહી છે. ક્રાઇમના મુદ્દે તમે જોયો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દે હોય, જી જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગે છે કે ગતરોજ જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ તેના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે છે, જેમાં 6 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે છે, તો તેમાં કોઈ સરકારી અધિકારીનું નામ નથી, તે વિશે આપ શું કહેશો?
નિરાલી, હું આપણે ડિબેટ ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 3 વખત કહી ચુક્યો કે સરકારી અને અર્ધ સરકારી અધિકારીઓ ઉપર કોઈ જ પગલા નહીં લેવા એવું ઈશ્વરનું અભય વચન છે. એટલે આપણી સરકાર છે કે આપણું વહીવટી તંત્ર છે ને, એ અભય વચનનો ભંગ કરવા નથી માંગતા, સમજ્યા તમે? એ લોકો સેફલી છૂટી જતા હોય છે, હપ્તા ખાતા હોય તો પણ છૂટી જાય છે, ભ્રષ્ટાચાર કરતા હોય તો પણ છૂટી જાય છે, કામમાં બેદરકારી રાખતા હોય તો પણ છૂટી જાય છે, પોતાના ટેબલ ઉપર પડેલી ફાઇલનો 6 મહિના સુધી એ નિકાલ ના કરે તો પણ કોઈ પૂછનાર નથી કે ભાઈ 6 મહિના તમારા ટેબલ ઉપર ફાઇલ કેમ રહી. એટલે આખા વહીવટી તંત્રમાં અત્યારે ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે અને બધી જગ્યાએ પોલમ પોલ ચાલે છે. હમણાં જે પાર્થભાઈએ વાત કરી કે મેં ઘણા બધા આઈપીએસ અને આઈએએસ અધિકારીઓને પૂછ્યું કે ભાઈ ગેમ ઝોન અંગેના કાયદા કયા છે. હવે નિરાલી મોટી વાત એ છે કે જે ડેવલપમેન્ટ નવું થઈ રહ્યું છે એ અંગે નવા કાયદા બનાવવા પડે. એ જ્યાં સુધી આવી દુર્ઘટના ના સર્જાય ત્યાં સુધી વહીવટી તંત્ર કે રાજનેતાઓના ધ્યાને પણ નથી આવતું. તમે જુઓ કે રેસિડેન્ટ ઝોન છે ત્યાં શેડ ઉભો કરી દેવામાં આવે અને શેડ ઉભો કરીને ત્યાં ગેમ ઝોન ચાલુ કરી દેવામાં આવે. એ આખી કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ. રેસિડેન્ટ ઝોન ની અંદર કોમર્શિયલ પ્રવૃત્તિ કઈ રીતે ચાલે છે એ જોવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના ટીડીઓ ખાતાની પણ છે. જેટલી જવાબદારી ફાયર બ્રિગેડની છે એટલી ટીડીઓ અને એસ્ટેટ ખાતાની પણ જવાબદારી છે કે આ ઝોન ચેન્જ કઈ રીતે થઈ ગયો. મેં તમને હમણાં જ દાખલો આપ્યો કે એસજી હાઈવે અને એની આજુબાજુમાં ફૂડ કોર્ટ ઉભા થઈ ગયા છે. હવે તમે વહીવટી તંત્રને પૂછો ફૂડ કોર્ટના કાયદા શું, તો એમને ખબર જ નથી. થઈ જવા દે છે. કયા ઝોનમાં ફૂડ કોર્ટ ઉભો થઈ ગયો કોઈ જોવા જતું નથી. તમે ગોતાની અંદર જાઓ તો ખેતરોની અંદર પેલું બાંધકામ ને નથી થઈ શકે એવું, ત્યાં પતરાના શેડ કરીને અનેક ગોડાઉનો ઉભા થઈ ગયા છે. એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિ, પીપલજ રોડ ઉપર અનેક ફેક્ટરીઓ ગેરકાયદેસર ચાલે છે. એટલે ગેરકાયદેસર પ્રવૃત્તિ આ અધિકારીઓ અને કર્મચારીઓ છે થવા દે છે, કેમ કે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ એમના માટે દૂજણી ગાય છે, એમાંથી મોટા હપ્તા આવવાના છે. કારણ કે જો કાયદેસરની પ્રવૃત્તિ છે તો ઘણી વખત હપ્તો ના પણ આપે તો ઓછો આપે, જ્યારે પહેલામાં તો એમને તમારું કારખાનું બંધ કરાવી દઈશ એમ કહીને મોટો હપ્તો પણ માગી શકે. એટલે ચારે બાજુ જે ભ્રષ્ટાચારની માયા જાળ છે એને કારણે આવી દુર્ઘટનાઓ વધતી જાય છે. જે ચોક્કસ છે. શ્રી રીણાબેન, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે આવી દુર્ઘટના સર્જાય છે ત્યારે તમામ મંત્રીઓ ટ્વિટર પર ટ્વીટ કરે છે અને વેદના વ્યક્ત કરતા હોય છે અને ત્યારબાદ રાતોરાત એસઆઈટીની રચના કરી દેવામાં આવે છે, પણ અંતે કંઈ પણ થતું નથી, તે વિશે આપ શું કહેશો? નિરાલી, આ વિશે હું કહી ચૂકી છું ઓલરેડી કે કોઈ ફરક પડતો નથી, કોઈને એવી સજા થઈ નથી. કે તમે ઇતિહાસ, તમે આખો ઇતિહાસ તપાસશો તો તમને ખ્યાલ આવશે કે આવી કોઈ સરુદાહરણ સ્વરૂપ સજા થઈ નથી અને એનો લાભ લે છે. એના લીધે તમે જો કે તંત્ર નગરોળ છે, બેજવાબદાર છે અને મલાઈ ખાતા શીખી ગયું છે. અગર આજે સજા થઈ હોત તો આ સ્થિતિ ના હોત, કેમ કે આપણે જોઈએ છીએ કે હમણાંથી તો કોન્સ્ટન્ટ એવા બનાવો બને છે. હવે તો ખરેખર ડર લાગે છે બહાર નીકળતા જાહેર સ્થળો જતા પહેલા કે ખરેખર શું થશે. એ થશે તો નહીં ને, બાળકોને મોકલતા પણ ડર લાગી જાય. તમે જુઓ કે મોદીજીએ વચ્ચે થોડા સમય અગાઉ એવું કહેવાતું હતું કે રિપોર્ટ કાર્ડ માંગ્યા હતા જે તે સાંસદના કે વિધાનસભાના. તો મોદીજી, આપની વિનંતી છે આ મંચ પરથી કે આપ રિપોર્ટ કાર્ડ અધિકારીઓના પણ કઈ કહો કે માગે કે તમે શું કર્યું ને શું કરી રહ્યા છો ખરેખર. કેમ કે આખરે તો તમે જુઓ કે મોદીજીને માની લીધું કે આપ કદાવર નેતા છો, 100% આપની વાત સાથે અમે સંમત છીએ. પરંતુ જે નીચલા વર્ગ કહી શકાય કે કેટેગરી જે ખરેખર સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, લોકશાહીમાં વિકેન્દ્રીકરણ વગર સત્તા કહી શકાય કે જે પોસિબલ જ નથી વહીવટ, તો આ વિકેન્દ્રીકરણમાં તમે જુઓ કે કોર્પોરેશનનો જે વહીવટ છે એ ખરેખર એની જવાબદારીઓ પણ તમે જો ક્યાંક સમેટાઈ જતી હોય છે. આપણે આમાં મોદીજીને એટલા માટે ના કહી શકીએ કેમ કે ત્યાં સુધી તો કહી શકાય કે એમના પોતાને પણ ખ્યાલ ના હોય. પરંતુ મેં કહ્યું એમાં મુદ્દા પર ઘણા મંચો પર હું કહી ચૂકી છું કે ખરેખર તમામ નગરપાલિકાઓ કહી શકાય કે ભ્રષ્ટાચારથી ખદબદતી છે અને એમના વહીવટમાં તમે જુઓ કે સુચારુ શબ્દ તો વાપરી જ ન શકાય. કચરાની તમે જોવા તો વાતો અમદાવાદની તો થોડું ઘણું ઠીક છે, બાકી તમે જુઓ કે સેટિસ્ફાઈંગ ના કહી શકાય સ્થિતિને. આજે પણ એમાં પણ તમે જો કે ગોટાળા છે, ગાડી આવે ન આવે, કચરા વળાય ન વળાય એમાં પણ ભ્રષ્ટાચાર, રોડો એ બનાવવામાં આવે એમાં પણ ભ્રષ્ટાચાર. બનાવ્યા પછી તમે જો કે કટર કહી શકાય કે કનેક્શન આપવાનું રહી ગયું અથવા છે તો દબાઈ ગયું છે. આ બધી કેટલી બધી બાબતો છે. તમે જો કે હમણાં જે કહી શકાય કે વસ્ત્રાપુરનું લેક હતું એનો ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, અરે ભાઈ જે બનેલું હતું એને તમે મેન્ટેન નથી કર્યો તો ફરી ક્યાં બનાવવાની વાત કરો છો? જે તમારી પાસે છે ને તમે મેન્ટેન કરીને સર્વાઈવ નથી કરી શકતા તો નવા નવા કોન્ટ્રાક્ટો આપીને પબ્લિકના કરોડો રૂપિયા કેમ વાપરો છો?
અને તમે જો કે કહી શકાય કે કોન્ટ્રાક્ટર જો કોન્ટ્રાક્ટરો જે છે અને અધિકારીઓને કેમ વધારે ને વધારે તગડા બનાવો છો, તો કહી શકાય કે તમાચા સ્વરૂપ જે ઘટનાઓ છે ખરેખર લાંછન લાગે છે, શરમ આવે છે ને દર્દ ઉઠે છે ખરેખર, તો સાચી વાત તો એ જ છે નિરાલી. પરંતુ શું આપણા પણ હાથ બંધાયેલા છે? લોકોએ જવાબ માંગવો જોઈએ. આજે સોશિયલ મીડિયા મજબૂત છે કે નહીં ચલાવી લો, કે કહો તમે જવાબ માંગો કે શ્રદ્ધાંજલિ નથી આપવી અમારે, અમારે નથી જોઈતી સીટ. તમે સીધું પગલાં લો અને એમને બતાવો ખરેખર કે હવે નહીં બનાવો મને, કેમ કે અમે ઉદાહરણ સ્વરૂપ સજા પૂરી પાડીશું. એ સજાઓ જો આપવામાં આવે તો જ ક્યાંક કહી શકાય કે આનો મતલબ નીકળે છે અથવા સરે છે. બાકી માની લો કે માનનીય ભૂપેન્દ્રભાઈ એ કહ્યું હોય કે ભાઈ હાથ જોડીને કહ્યું હોય, તો પણ આ અધિકારીઓ જે છે એમના જે મુખ્યમંત્રી છે એમના નિવેદન કરતા પણ મલાઈ વધુ પ્યારી હોય એક સીધી વાત છે. મલાઈ ખાવાનું તો એ લોકો નહીં જ છોડે જો એક હકીકત છે. કારણ કે મલાઈ ખાવાનું છોડ્યું હોય તો આજે આપણા જે નગરપાલિકાઓની જે ખરેખર ક્યાંય ક્યાંક સ્થિતિ છે ના હોત. તમે જુઓ આજે પણ રોડ રસ્તા ખરાબ છે, હજી ચોમાસું આવવાનું છે. તમે જુઓ તો પ્રી મોન્સૂન કામગીરી કેટલી થાય છે ક્યાંય મને તો દેખાતી નથી, કેમ કે આગામી તમે જુઓ 15 દિવસમાં ચોમાસું છે. સાચી વાત છે રીનાબેન, જે રીતે રીનાબેન કહ્યું કે હવે SIT ની રચના ના કરો પરંતુ તમે સજા આપી દો જેના કારણે પબ્લિક ને સંતોષ થાય. તો પ્રફુલભાઈ હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આજે આંખે ન જોઈ શકાય તેવી ગતરોજ ઘટના બની રાજકોટમાં, તેને લઈને આજે કુંવરજી બાવળિયા ત્યાં પહોંચ્યા હતા અને કુંવરજી બાવળિયાનું કહેવું છે કે આ હત્યાકાંડ નથી દુર્ઘટના છે, તે વિશે આપ શું કહેશો? નિરાલી, આ કોઈ કુદરતી આપત્તિ નથી, આ માનવ સર્જિત દુર્ઘટના છે. આટલા બધા લોકો ભેગા થયેલા હતા ત્યારે ત્યાં વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી અને ત્યાં ગેસના બાટલા પણ હતા, ત્યાં પેટ્રોલ પણ હતું, ત્યાં ડીઝલ પણ હતું. એક જે ઘોર બેદરકારી છે, તો ઘોર બેદરકારીને તમે હત્યાકાંડ કેમ ના કહી શકો? દુર્ઘટના તમે આજે બેદરકારીથી ગાડી ચલાવીને 7-8 જણને ઉડાડી દો અને તમે એમ કહો કે અકસ્માત છે, હત્યાકાંડ નથી, એને હત્યાકાંડ જ લેખાવો જોઈએ. તમારી બેદરકારી એ હદની તો ના હોવી જોઈએ ને કે કેમથી માનવ જિંદગી એક ભડભડ બળતા એક અગ્નિકાંડની અંદર હોમાઈ જાય, કોઈનો દીકરો હોમાઈ જાય, કોઈનો પતિ હોમાઈ જાય, કોઈનો ભાઈ હોમાઈ જાય, કોઈની બહેન હોમાઈ જાય, કોઈ વૃદ્ધ મા બાપ એમના સંતાનોને ગુમાવી દે, આટલી હદની બેદરકારીને પાછા તમે એમ કહો છો કે આ તો આકસ્મિક હતું, આ તો દુર્ઘટના હતી. આ એક પાંગળો બચાવ સિવાય કંઈ નથી. અને મેં તમને પહેલા કહ્યું કે રાજકારણીઓ છે બિન સંવેદનશીલ છે, એટલું જ નહીં એ બેશરમ પણ છે, અને બેશરમ બની અને આ લોકોનો બચાવ કરવા માટે મેદાનમાં આવી જાય છે. કેમ કે એ લોકો ચારે તરફ એમની હપ્તાની માયાજાલથી બંધાયેલા હોય છે. જી સાચી વાત છે. જી રીનાભાઈ, રીનાબેન હું તમને પૂછવા માંગીશ કે હકીકતમાં જે ભ્રષ્ટાચારી તંત્ર છે તે જવાબદારી અધિકારી એમને દાખલો બેસે તેવી સજા કેમ કરવામાં નથી આવતી? મેં કહ્યું ને કે ભ્રષ્ટાચાર રોકવા માટે પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. હવે જો એ સ્થિતિનું નિર્માણ થયું છે, આપણે રૂપાળા સ્લોગન બનાવી દીધા કે ઝીરો ટોલરન્સ નીતિ, ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે. ભ્રષ્ટાચારીઓને કહી શકાય કે સજા કરવામાં આવશે, પરંતુ કયા ભ્રષ્ટાચારીને સજા થઈ? સામાન્ય લોકો તમે જુઓ કે ક્યાંક સપડાય છે કદાચ, પરંતુ ECB ની ટ્રેપમાં, પરંતુ એનાથી વિશેષ તો કઈ જ નહીં, કેમ કે એ તો લોન્ચ લેતા ઝડપાય છે, તે કહી શકાય ક્લેરિકલ કામમાં લાગેલા હોય છે. બાકી તમે જુઓ કે મોરબીમાં તમે જુઓ જે નિરાલી દુર્ઘટના થઈ હતી, એમાં મોટું માથું તો કોઈ મળતું નહોતું એ લોકોને, એટલે એમણે ટિકિટ વાળા જે કહેવાય ટિકિટ વેચવા વાળા જેમને એ લોકો ભણેલા, 5 ચોપડી માંડ ભણેલા હતા, એવા ક્લાસ વર્ગમાં ક્લાસમાંથી આવતા જેમને કઈ નોલેજ જ ના હોય, એમને સૂચના આપવા અમે ભાઈ તમે ટિકિટો વેચજો, એટલે એ વેચ્યા કરતા હતા એમની બુદ્ધિ પ્રમાણે. અને એમને તમે જુઓ કે સામાન્ય મામૂલી પગારમાં રાખેલા 2-5 હજારના, એ લોકોને તમે જુઓ કે જેલના સળિયા પાછળ ધકી લઈ દેવામાં આવ્યા હતા, એટલે મોટા માથાને બચાવવાની કોશિશો કરવામાં આવી હતી. ખરેખર તમે જુઓ કે આ જે વર્ગ હતો એને તો ખ્યાલ બી નહોતો કે ખરેખર એમને કેટલી ટિકિટ આપવાની, શું થઈ શકે ને શું નહીં. બીજું કે જે માલિકો એને જ ખ્યાલ હોય ને ખરેખર કે આપણે મેન્ટેનન્સ નથી કર્યું, આપણે કેબલ જે છે ખવાઈ ગયા હોય આટલા વર્ષના, તો આપણે એને રિપેર પૂરા નથી કર્યા, તો થઈ શકે છે. આ જે સંભાવનાની જે એક લાઈન જે છે કે થઈ શકે છે, એ વસ્તુનો ખરેખર ખ્યાલ હોવો જોઈએ દરેક વસ્તુમાં, કે ભાઈ બધું સમુસૂત્રું લાગે એવું સમુસૂત્રું હતું નથી, ક્યાંય પણ કોઈ પણ દુર્ઘટના ઘટી શકે છે. અહીંયા હું એ પણ કહેવા માંગુ છું કે એવું નથી કે એ લોકોને પણ ખ્યાલ હશે કે આવી ભયંકર દુર્ઘટના ઘટી શકે, પરંતુ સંભાવનાઓ તો દરેક જગ્યાએ રહેલી હોય જ છે. તમારી નાની ખામી જેવો હોય એ પણ મોટી બની શકે છે, એટલે ખામીની જે જગ્યાઓ હોય એ તમે જુઓ કે નાની ખામી છે કેટલી જિંદગીઓનો ભોગ લઈ શકતી હોય છે. આમાં પણ તમે જુઓ કે ખરેખર એક્ઝિટ એક જ હતી, એન્ટ્રી અને એક્ઝિટ બધું એક હતું,
એટલે આવી જે જગ્યા હોય ખરેખર, અથવા તો તમે જુઓ કે એવી કોઈ ખુલ્લા જગ્યાએ ખરેખર શેડ, જે પ્રભુલભાઈએ કહ્યું કે રેસિડેન્સ એરિયામાં, પણ રેસિડેન્ટ એરિયામાં નહીં, તમે એવી જગ્યાએ ખરેખર નીચે અને ખુલ્લામાં રાખો કે જ્યાં સ્પેસ ખૂબ ખુલ્લી હોવી જોઈએ, મને તો લાગે છે, જ્યાં ક્રાઉડ ભેગું થવાની શક્યતા હોય અથવા ભેગું થતું હોય એક જ લાઈન ની વાત. જી રીનાબેન, તમને રોકવા માંગુ છું, ફરીથી પાછી તમારી પાસે આવીશ. આપણી સાથે હાલ અમારા સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે. જી વિશાલ, હું તમને પૂછવા માંગીશ કે રાજકોટ પોલીસ થોડીક વારમાં પ્રેસ કોન્ફરન્સ કરવાની છે, તે વિશે શું છે વધુ માહિતી? ચોક્કસ, જે રીતે અત્યારે હાલમાં રાજકોટની અંદર બહુચર્ચિત જે આ ગેમિંગ ઝોનનું કાંડ બન્યું છે, એટલે કે ડેથ ઝોન, કે જ્યાં 30 થી વધારે લોકોના મોત થયા છે, અને સૌથી મોટી વાત એ છે કે લોકોના જે કંકાલ છે તે પણ ઓળખમાં નથી આવી રહ્યા, જે સ્ત્રી છે કે પુરુષ છે તે જાણવું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બની રહ્યું છે. અને તેમાં પણ ગંભીર બેદરકારીની બાબતો સામે આવી છે કે તેમણે કોઈપણ પ્રકારની એનઓસી, કોઈપણ સેફટીના સાધનો, ફાયરની કોઈપણ એવી પ્રસાધનો વસાયા નહોતા કે જેના કારણે જો કોઈપણ હોનારત બને કે કોઈપણ ઘટના બને તો તેને રોકી શકાય, અને એટલા માટે જ અત્યારે હાલમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને લગભગ સંખ્યાબંધ લોકોને આની અંદર ઝંડોવાણી બહાર આવી છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં જોવા જઈએ તો 6 જેટલા લોકોના અત્યારે નામ બહાર આવ્યા છે, તેમાં ખાસ કરીને વાત કરીએ તો ધવલ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલે તે તમામ સભ્યોના નામ અત્યારે હાલમાં એફઆઈઆરની અંદર નોંધવામાં આવ્યા છે. એફઆઈઆરમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જે પ્રમાણે આ લોખંડનું અને પતરાવાળું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, આ પતરાવાળા બિલ્ડિંગની અંદર ખાસ કરીને ફેબ્રિકેશનથી માળખું ઉભું કરાયું હતું, જેમાં 3 માળ જેટલું મોટું માળખું ઉભું કરાયું છે અને તેની અંદર અગ્નિશામકના કોઈપણ પ્રસાધનો વિકસાવવામાં નથી આવ્યા. સાથે જ આ ઘટનાની અંદર સંભવિત કોઈપણ હોનાર થાય તો તેને પહોંચાડવા માટેની કોઈ તૈયારીઓ દર્શાવવામાં આવી નહોતી, અને સાથે જ જે ફાયર સેફટીના સાધનો હોય, ફાયર સેફટીની એનઓસી હોય કે કોઈપણ અન્ય ડિપાર્ટમેન્ટની એનઓસી તે તેમની પાસેથી મળી નથી આવી, અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક તેમની ગેદરકાઈના કારણે આ મનુષ્યનું મોત થયું હોય તેવું ક્યાંક ને ક્યાંક પ્રસ્થાપિત થાય છે, અને એટલા માટે 304 સાથે સાથે 308, 337, 338, 114 આ તમામ ગંભીર કલમો સાથે અત્યારે હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ તમામ આરોપીઓની પૂછપરછનો દોર શરૂ કરવામાં આવશે. જે રીતે મંતવ્ય ન્યૂઝની વાત રાજકોટના કમિશનર રાજુ ભાર્ગવ સાથે થઈ છે, તેમણે જણાવ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચની એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે, જેમાં 4 અધિકારીઓની નિયુક્ત કરવામાં આવે છે. આ 4 અધિકારીઓ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા જે પણ કસૂરવારો છે અથવા જે ધરપકડ કરાયેલા લોકો છે તેની ખાસ પૂછપરછ કરવામાં આવશે અને તેમની પૂછપરછમાં મહત્વની હકીકતો બહાર આવશે. જે પણ કસૂરવારો હશે તેમને છોડવામાં નહીં આવે અને તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ તમામ તપાસમાં એક વાત ચોક્કસ છે કે જે રીતે આ સમગ્ર જે ગેમિંગ ઝોન ચાલતું હતું છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી તેમાં કોઈપણ પ્રકારની એનઓસી, કોઈપણ પ્રકારની પરવાનગી નહોતી, અને સાથે સાથે તેમણે જે પતરાવાળું ફેબ્રિકેશનનું જે આખું 3 માળનું જે આખું જે કમ્પાર્ટમેન્ટ ઉભું કર્યું હતું તે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર પ્રકરણને લઈને આ સમગ્ર બાબતની અંદર તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે, અને એટલા માટે જે અત્યારે હાલમાં 6 નામ તથા અન્ય તપાસમાં ખુલે તે તમામ નામો છે તેની તપાસ કાર્યવાહી શરૂ કરાઈ છે. અને એટલે જ હાલમાં થોડી જ મિનિટોની અંદર રાજકોટ પોલીસ દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વિગતવાર સત્તાવાર માહિતી આપવામાં આવશે, અને આગળ આ જે ડેથ ઝોન છે એટલે કે જે ગેમ ઝોન હતો પરંતુ શનિવારની કાળમુખી સાંજના સમયે તે ડેથ ઝોન બની ગયો, તે ડેથ ઝોનની અંદર શું શું હકીકતો બહાર આવી છે તે તમામ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. જી જે વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ગતરોજ જીવલેન્ડ ઝોન, તેને ગેમ ઝોન તો ના કહી શકાય કારણ કે તે જીવલેન્ડ ઝોન જ કહેવું તેને યોગ્ય રહેશે, તેમાં જે દુર્ઘટના સર્જાઈ તે દુર્ઘટનાના કારણે બેદરકારીના બાદશાહને આ હત્યાકાંડથી કોઈ ફરક પડશે ખરી? નિરાલી, આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે અને જ્યારે કિંમતી માનવ જિંદગી છે એ રોલાઈ જતી હોય છે ત્યારે લોકોની અંદર એક સ્વયંભૂ આક્રોશ ઊભો થતો હોય છે. તમે જો મોરબી દુર્ઘટના બની ત્યારે ત્યાંના લોકોનો કેટલો આક્રોશ હતો, એવી જ જ્યારે તક્ષશિલા સુરતની અંદર જે અગ્નિકાંડ બન્યો ત્યારે જેના બાળકો એ ટ્યુશન ક્લાસમાં હતા એના વાલીઓનો કેટલો આક્રોશ હતો. હવે આ જે આક્રોશ છે એને ઠંડો પાડવા માટે સીટની રચના થાય, એફઆઈઆર થાય, થોડો સમય માટે એના સંચાલકોને જેલના સરિયા પાછળ પણ ધકેલી દેવામાં આવે, પરંતુ જે
લાંબા ગાળા દાખલો બેસે એવી સજા થતી નહીં હોવાથી આવી ઘટનાઓ છે પુનરાવર્તન થતું રહે છે. હું તમને હરણી તળાવની જે દુર્ઘટનાની વાત કરું વડોદરાની, કે જેને એ લોકોએ બોટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ તો કોઈ ધોબી હતો અને એને કોઈ આનો અનુભવ જ નહોતો. એટલું જ નહીં, એને એની ક્ષમતા કરતા વધારે બાળકો બેસાડ્યા હતા. જ્યારે શિક્ષિકાઓએ વાંધો લીધો ત્યારે એમ કહ્યું કે તમને શું ખબર પડે, અમે તો રોજ ચલાવીએ છીએ. ત્રીજું કે શા માટે અમને લાઈફ જેકેટ નહોતા પહેરાવ્યા, લાઈફ જેકેટ પહેરેલા હોત તો કેટલાક બાળકો બચી પણ ગયા હોત. પરંતુ જે ચારે તરફથી બેદરકારી સેવવામાં આવે છે એટલા માટે જ એ કોર્પોરેશનની બેદરકારી ગણાય છે, કેમ કે એમને આઉટ અને જે કોન્ટ્રાક્ટ આપે છે ત્યારે એનો અનુભવ છે કે નહીં જોતા નથી. ને ઘણી વખત તો જે અનુભવી કંપની હોય એના દ્વારા ટેન્ડર ભરાય અને ત્યાં કામ કરતો હોય એનો સબ કોન્ટ્રાક્ટ. હવે ટેન્ડરની અંદર શરત હોય છે કે સબ કોન્ટ્રાક્ટરને કામ ના આપવું, છતાંય સબ કોન્ટ્રાક્ટર કોઈ પણ અનુભવ વગર કામ કરતો હોય છે અને એ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ જાણતા હોય છે પરંતુ આંખ આડા કાન કરતા હોય છે. કેમ કે એમને એક તો હપ્તા મળતા હોય છે અને બીજું કાંઈ બને નહીં ત્યાં સુધી કશું થવાનું નથી. આ એક માનસિકતા એમનામાં ઘર કરી ગઈ છે. એટલે સરકારી અધિકારીઓ સરકારી કર્મચારીઓ ઉપર પણ પગલાં લેવા જોઈએ. માત્ર જે કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર થઈ છે તો બેદરકાર અધિકારીઓ સામે પણ એફઆઈઆર થવી જોઈએ અને એમને જવાબ માંગવા જોઈએ કે ભાઈ રેસિડેન્ટ ઝોનમાં આ કોમર્શિયલ પ્રવૃત્તિ કઈ રીતે ચાલતી હતી, આમાં ફાયરની સેફટી નહોતી તો કઈ રીતે ચાલતી હતી, ફાયરનું એનઓસી નહોતું તો કઈ રીતે ચાલતું હતું, કોઈ પણ પ્રકારની સરકારી લાયસન્સ નહોતું તો કઈ રીતે ચાલતું હતું, અને અંદરથી દારૂની બોટલો મળે છે તો પોલીસ તંત્ર શું કરતું હતું. એટલે તમામ તંત્ર આમાં બધા સંડોવાયેલા છે. અંદરથી પેટ્રોલના કેરમાં મળે છે તો પેટ્રોલ પંપ વાળા કેરબામાં પેટ્રોલ શા માટે આપ્યું? કાયદો તો એવો છે કે વાહનમાં જ પેટ્રોલ આપવું, કેરબામાં ના આપવું. તમારી જો ગાડી હાઈવે ઉપર ખરાબ થઈ ગયેલી હોય ને તમે બોટલમાં પેટ્રોલ લેવા જશો તો ના કહી દેશે, તમને એક લીટર પેટ્રોલ નહીં ના કહી દેશે. અને અહીંયા કેરબાઓ ભરીને પેટ્રોલ હતું તો એ પેટ્રોલ પંપ વાળા પેટ્રોલ કઈ રીતે આપ્યું? એટલે તમામ જગ્યાએ છે કાયદાનો ભંગ થયો છે. અને જ્યાં જ્યાં કાયદાનો ભંગ થયો છે એ એક બાય એક, એક વન બાય વન, વન બાય વન તમામ સામે પગલાં લેવા જોઈએ. અને તમામને આ જે તપાસની પ્રક્રિયા છે એમાં સાંકળવા જોઈએ અને એમને સજા થવી જોઈએ. અને એક સજા થવી જોઈએ, એટલું જ નહીં દાખલારૂપ સજા થવી જોઈએ. સજા ઘણી વખત થતી હોય છે, 6 મહિના જેલમાં મોકલી દે, જેલમાં એને બધી સુવિધા મળે એવી પછી સગવડે કરી આપે એવી સજા હું નથી કહેતો, દાખલો બેસે એવી સજા થવી જોઈએ. જી સાચી વાત છે, દાખલારૂપ સજા આ વખતે થવી જોઈએ જેના કારણે આ પ્રકારે વારંવાર દુર્ઘટના ના સર્જાય. રીણાબેન, હું તમને પૂછવા માંગીશ કે આ બેદરકારીના બાદશાહ વિરુદ્ધ કેવી કાર્યવાહી થવી જોઈએ જેનાથી મૃતકના પરિવારને ન્યાયની લાગણી અનુભવાય? નિરાલી, મેં કહ્યું એક પ્રકારે, ખરેખર પ્રફુલભાઈએ ભી કહ્યું કે ઉદાહરણ સ્વરૂપ સજા થવી જોઈએ. ખરેખર કે જે ત્યાં બાળકો ગયા છે એ એટલીસ્ટ એવું વિચાર છે કે ચલો અમારા બાળકો તો ગયા છે પરંતુ બિચારા તો બચશે નહીં. એ લોકોને એવું વિચારે છે છૂટકો હતો જ નથી અને એમ વિચારે જે લોકો હાશ અનુભવતા હોય છે, ચલો ભાઈ અમારી સાથે જે થયું એ હવે કદાચ બીજા કોઈ બાળક સાથે નહીં થાય. કેમ કે આપણે ત્યાં જો તમે ફ્રિકવન્ટલી આ પ્રકારની ઘટનાઓ હમણાં છેલ્લા કેટલાક સમયથી આકાર લઈ રહી છે. એટલે મેં શરૂઆતમાં જે કહ્યું કે 5-2 હતા ત્યારે ફરી એ જ વસ્તુ દોહરાવવા માંગુ છું આપના મંચ પરથી, કે મારે લોકોને ખરેખર મંતવ્ય ન્યૂઝ ચેનલના મંચ પરથી વિનંતી છે કે તમે પોતે જ સાવધ બનો. તમારા માટે અધિકારી, સરકાર કે કોઈ જવાબદાર નથી, કોન્ટ્રાક્ટરો. તમારે તમારી જાત બચાવી હશે તો અહીંયા કહી શકાય કે જવાબદાર બનતા શીખવું પડશે. અને બીજી વાત નિરાલી, હું ખાસ અહીં એડ કરવા માંગુ છું કે મેં ખુદ અનુભવ્યું છે કે જયારે આપણે મોલમાં જઈએ અથવા તો કોઈ થિયેટરમાં જઈએ ત્યારે તમે જો થિયેટર ચાલુ થવાનું હોય અથવા પિક્ચર સ્ટાર્ટ થવાનું હોય અથવા તો મૂવી છૂટે પછી લોકો જે ધસારો કરતા હોય છે કે કોઈ પણ જગ્યાએ એક્સપાયર જેટ જગ્યાની હું વાત કરું તો લિફ્ટની કેપેસિટી 8 કે 12 હોય, તેમ છતાં લોકો આંખો બંધ કરીને ધક્કા મુક્કી કરીને એ લિફ્ટમાં 15 બેસે 17 બેસે. અમને ખ્યાલ હોતો જ નથી કે શું થઈ શકે છે. એટલે એમાં એવું નથી કે આપણે બસ આપણે ફક્ત સરકારના ભરોસે રહીશું કે માવો માય માય બાપ અમે બચાવો. અરે ભાઈ, તમારે પણ કોઈ તાકાત છે, તમારે પણ બુદ્ધિ છે, તમારું પણ કહી શકાય કે નોલેજ છે, એજ્યુકેટેડ છો, થોડું વિચારો ને થોભો કે લિફ્ટની 12 કેપેસિટી છે તો 12 જ બેસો, 13 પણ શું કામ બેસો છો. એમાં વોર્નિંગ આપવામાં આવી છે, એની કેપેસિટી એટલી જ છે, તમે વધારે બેસો તો પડી શકે છે, તો તમે 15 ને 17 કેમ બેસો છો?
તો આ વસ્તુ લોકોએ પણ વિચારવાની જરૂર છે. લોકો તો એ વિચારતો હોય છે, ગેમ ઝોનમાં ગયેલા લોકો પણ આવું જ વિચારે કે ભાઈ ચલો ચલો જલ્દી કરો, આપણો નંબર ક્યારે આવશે, નહીં આવે, જલ્દી ઘૂસી જાઓ. એટલે આ જે મેન્ટાલિટી છે લોકોને પણ ક્યાંક ને ક્યાંક નડી જતી હોય છે. મેં આ વસ્તુ માર્ક કરેલી છે ઘણી બધી જગ્યાએ કે ઇવન તમે તો બોટિંગ કરવા જશો તો એમાં તમે જુઓ કે કોઈ નહીં પૂછે કે ભાઈ તમે કેમ લાઈફ જેકેટ નથી આપ્યા અમને, બેસી જવાનું બસ શાંતિથી. એક વાત એ છે. બીજી વસ્તુ એ છે કે એ લોકો વધારે બેને બેસાડશે, ચાર નહીં બેસાડશે તો લોકો એમ નહીં કે ભાઈ રહેવા દે, અમારા જીવ સાથે માટે આ જોખમ છે, અમે આટલા જ બેસવા જોઈએ, બાકી તું વધારે બેસાડીશ તો અમે ફરિયાદ કરીશું. એટલે આ પ્રકારની અવેરનેસ ક્યાંય જોવા મળતી નથી. એટલે મહેરબાની કરીને આપણા નાગરિકો જવાબદાર ખરેખર થોડા બનો, કેમ કે તમે જુઓ કે તમારા માટે કોઈ જવાબદાર નથી, સમજી લો. આટલી આટલી દુર્ઘટનાઓ પછી આટલા જીવ ગયા છે, વાલસો તમે તમારા ગુમાવ્યા છે, આ ઘટના છે કે બધા જ લોકોને દ્રવિત કરી છે ખરેખર. આ જયારે બોલીએ ત્યારે પણ હૃદયમાં એટલું જ દુઃખ છે. એટલે આમાંથી જો બચવું હશે તો ખરેખર તમે જુઓ કે પહેલી નજરે એમ કે મલાઈ ખાનારો જે વર્ગ છે એ ઘણો તાકાતવાન બની ચુક્યો છે, અને એમના માટે કહે છે કે એમના ગોળફાધરના આશીર્વાદ છે. એટલે તો ખાવાના જ છે હજી બી, કેમ કે એમને એવી કોઈ સજા થવાની નથી. કાયદાના જે લૂપહોલ્સ હોય છે પણ તમે જો કે તમારી માટે હાજર જ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સજાઓ મોરબીમાં જે કહી શકાય કે એના માલિકની થઈ છે, ઓર એવા કંપનીના માલિકની. પરંતુ ખરેખર જેના જીવ ગયા છે તો પાછા નથી આવવાના. એટલે તમે જયારે લિફ્ટમાં બેસો, તમે જયારે એસ્કેલેટરમાં બેસો, અથવા તો કોઈ એવી જગ્યાએ જાઓ કે રસ્તો કહી શકાય એક્ઝિટ બિલકુલ સાંકડો હોય, તો થોભો ને વિચાર કરો, અથવા તો એવી જગ્યાની ચકાસણી કરો કે ખરેખર કઈ બને તો બહાર નીકળવા જેવો રસ્તો છે કે કેમ. તમારી સલામતી કહી શકાય કે એને પરિવારની સલામતી કોઈ પણ એન્ટરટેનમેન્ટ કરતા વધારે નથી, એ વિચારો. એટલે લોકો વગર વિચારે તમે જો કે મોરબી દુર્ઘટનામાં પણ આપણે કહી શકાય કે તંત્રની જવાબદાર તો ઠેરવી દીધું, પરંતુ જે વેચવા બેઠું છે તો એમ કહેવાનું કે આવો આવો ને ખરીદો, પરંતુ આપણે તો વિચારવાનું કે વિચારવાનું કે નહીં. એટલે આ પણ લોકોએ પણ હું કહું છું કે સમજવાની જરૂર છે, કેમ કે આપણે પણ એટલા બેજવાબદાર હોઈએ છીએ, અને આપણી પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી હોય છે, કઈ નહીં શું થવાનું છે ભાઈ બેસી જાને. એટલે આ મેન્ટાલિટી છે સુધારવી પડશે તમે જોવો તો, અન્યથા દુર્ઘટનાઓ બનતી રહેશે. માની લો કે સરકાર કદાચ સ્ટ્રીક બનશે તેમ સરકાર નહીં આપો, તો આવી દુર્ઘટનાઓ બનવાની જ છે, લખી રાખો. એટલે તમારા પરિવારને, તમારી જાતને અને તમારા બાળકોને સાચવતા પહેલા તમે આટલું વિચારો, કે બહાર પણ લઈ જતા પહેલા સાચવો અને વિચારો કે ખરેખર શું થઈ શકે છે. સંભાવનાઓ જ હોય છે દરેક વસ્તુની, સંભાવનાઓ હોય છે, ગમે ત્યારે હકીકતનો આકાર લઈ રહેતી હોય છે. એટલે વિચારવું તો પડશે જ તમારે.